આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ સેવન્ટીન હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ડોટ કોમ તેમજ તમામ સોશિયલ સાઇટ પર અમદાવાદમાં ફાયરિંગ કરી લૂંટ ચલાવનાર ચાર લોકોને તત્કાલ ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાં ગઈકાલે ઇન્કમ ટેક્સ ખાતે ફાયરિંગ કરીને લૂંટનો બનાવ બન્યો હતો જે કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ સફળતા મેળવી ચાર લોકોને ઝડપી પાડ્યા છે અમદાવાદના વાડજી ખાતે હયાત હોટેલ પાસે જાહેર રોડ ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને લૂંટનો બનાવ બન્યો હતો જેમાં લૂંટારુએ કર્મચારીને પગના ભાગે ગોળી મારી લાખો રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા પરંતુ તેઓ વધારે દૂર જાય તે પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સરદારનગર વિસ્તારમાં માયા સિનેમા નજીક આવેલ એક ત્રણ માન બિલ્ડીંગમાં ધાબા પર લૂંટના રૂપિયા અને દાગીનાની વહેંચણી કરતા હોવાની બાતમી મળતા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી લીધા હતા લૂંટની કુલ તેતાલીસ લાખ રૂપિયા અને સત્યાવીસ લાખ રૂપિયાના દાગીના જે તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ તમામ આરોપીઓને સરદારનગરથી પકડી પાડવામાં આવ્યા હતા કુલ ચાર આરોપીઓ ભેગા મળી આ કાર સો રચ્યો હતો અને લૂંટમાં ગયેલા તમામ રોકડ રૂપિયા અને દાગીના કબજે કરવામાં આવ્યા છે સાથે જ લૂંટમાં વપરાયેલા બે બાઇક અને એક રીક્ષા પણ કબજે કરવામાં આવી છે આરોપીઓ કુલ ચાર લોકોએ ભેગા મળીને આ લૂંટને અંજામ આપ્યો હતો જેમાં એક કિશનસિંહ મઝબી ગોવિંદ રજાવત અને અમિત શવહરે અને બલરામ રજાવતની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે જેમાં આરોપીઓ અગાઉ હત્યા લૂંટ જેવા ગુનાઓને અંજામ આપેલા પણ છે આરોપીઓએ આ પ્લાન થોડા દિવસ પહેલા જ બનાવ્યો હતો અને રેકી કરીને આ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં આરોપી કિશન રાજકોટ જેલ આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો પંદર દિવસ પેરોલ પર બહાર આવી અને પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો આરોપી ગોવિંદ લૂંટ અને હત્યાના કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યો હતો પરંતુ વર્ષ બે હજાર સોળ સત્તરમાં પેરોલ જમ્પ કરી આજ દિન સુધી નાસ્તો ફર્યો હતો આરોપી અમિત પણ ગુનાઓ દાખલ થયેલા છે અને છેલ્લે ડીસા પોલીસે તેને ફરિયાદના ગુનામાં પકડ્યો છે અને ચોથો આરોપી બલરામને લૂંટ કરવા જતા પહેલા જ બલરામને ગોળી વાગી ભાંડો ફૂટતા તેને ડીસા પોલીસે ઝડપી લીધો હતો હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને વાડજ પોલીસને સોંપી વધુ તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન અમદાવાદ